ग्रेड टू सब्जेक्ट गुजराती मां चैप्टर नंबर 4 जंगल बुक अपने गाय लेक्चर मां શું જોયું હતું એની એક કવિતા જોઈ હતી અને એના પરથી આપણે ખાલી જગ્યાઓ પૂરી હતી તો આજે આપણે એક નવો ટોપિક શીખવાનો છે કે જેમાં આપણને કેટલા પ્રાણીઓ આપેલા છે પરંતુ એના જે અંગ છે એ અમુક અંગ દર્શાવેલા નથી આપણે એ અંગોને સામેની બાજુમાં આપણે જોડકા જોડીશું તો ચાલો જોઈએ તો ચાલો પહેલા સૂચના વાંચી લઈએ સૂચનામાં શું લખ્યું છે કે પ્રાણી અને તેના અંગોને યોગ્ય રીતે જોડીને લખો એટલે કે અહીંયા આપણને પ્રાણી આપેલા છે અને અહીંયા તેમના ખૂટતા અંગો દર્શાવેલા છે આપણે આ અંગોને જે ખૂટતા અંગો છે તેની સાથે આપણે જોઈન કરીશું તો પહેલાં આપણે શું કરી લઈએ પ્રાણીઓ વિશે પરિચય મેળવી લઈએ થોડો તો પહેલું ચિત્ર શેનું છે ગાય શેનું ચિત્ર છે પહેલું ગાય બીજું છે સિંહ ત્રીજું ચિત્ર આપેલું છે ઘોડો ચોથું ચિત્ર આપેલું છે ચિત્તો પાંચમા નંબરનું ચિત્ર છે વાંદરો અને છઠ્ઠા નંબરનું ચિત્ર છે મગર હવે જોઈએ ગાય તો ગાયમાં કઈ અંગ ખૂટે છે તો ગાયની પૂંછડી નથી તો એને ક્યાં જોઈન કરેલું છે એની પૂંછડી સંગાથે અને વાક્ય શું બનાવ્યું છે કે આ પૂંછડી ગાયની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પ્રાણીઓ પણ આવી રીતે અંગો જોડીશું અને નીચે તેના આપણે વાક્યો લખીશું તો બીજા નંબરનું ચિત્ર કયું છે સિંહનું ચિત્ર છે કયું છે સિંહનું ચિત્ર તો સિંહમાં કયું અંગ ખૂટે છે એનું મોઢું કયું અંગ ખૂટે છે એનું મોઢું તો આપણે શું કરીશું સિંહને એના મોઢા સાથે આપણે જોઈન્ટ કરીશું તો ચાલો પહેલાં જોઈન્ટ કરી લઈએ સિંહનું મોઢું ક્યાં છે આવી રહ્યું હવે આપણે એની અંદર શું કરીશું વાક્ય બનાવીશું તો વાક્યમાં શું લખીશું આપણે કે આ મોઢું સિંહનું છે વાક્ય શું બનાવ્યું આપણે કે આ મોઢું સિંહનું છે સિંહને આપણે આ મોઢા સાથે જોઈન કરીશું એટલે સિંહ આપણો પૂરો થઈ જાય ત્યાર પછીનું ચિત્ર આપણને આપેલું છે ઘોડો તો ઘોડામાં કયું અંગ નથી એના બે પગ નથી તો ઘોડાના પગ ક્યાં છે આયર્યા તો આપણે શું કરીશું એને આપણે જોઈન્ટ કરીશું અને વાક્યમાં શું લખીશું કે આ પગ ઘોડાના છે શું વાક્ય લખ્યું આપણે આ પગ ઘોડાના છે ત્યાર પછી કયું ચિત્ર આપેલું છે આપણને ચિત્તો કયું ચિત્ર છે ચિત્તો તો ચિત્તામાં કયું અંગ નથી એની પૂંછડી નથી કયું અંગ નથી એની પૂંછડી તો આપણે ચિત્તાની પૂંછડી શોધીશું અને એને જોઈન કરીશું તો ચાલો જોઈન કરી લઈએ તો વાક્ય શું લખીશું આપણે અહીંયા આ પૂંછડી ચિત્તાની છે શું લખ્યું આપણે વાક્યમાં આ પૂંછડી ચિત્તાની છે ત્યાર પછી કયું ચિત્ર આપણને દર્શાવેલું છે વાંદરો કયું ચિત્ર છે વાંદરો તો વાંદરોમાં એનું કયું અંગ ખૂટે છે એનું મોઢું કયું અંગ ખૂટે છે એનું મોઢું તો આપણે શું કરીશું વાંદરાને એના મોઢા સાથે આપણે જોઈન્ટ કરીશું અને વાક્યમાં શું લખીશું કે આ મોઢું વાંદરાનું છે શું લખીશું આપણે કે આ મોઢું વાંદરાનું છે ત્યાર પછી કયું ચિત્ર આપેલું છે આપણને મગર તો મગરમાં શું નથી એના પગ કયું અંગ ખૂટે છે એના પગ તો આપણે શું કરીશું એને તેના પગ સાથે આપણે જોડીશું અને વાક્ય શું લખીશું કે આ
પગ મગરના છે। શું લખ્યું વાક્ય આપણે? આ પગ મગરના છે। અહીંયા આપણે શું જોયું હતું? ગાય। તો ગાયની શું ન હતી? પૂંછડી। તો આપણે શું લખ્યું? આ પૂંછડી ગાયની છે। ત્યાર પછી સિંહ। તો સિંહને શું ન હતું? મોઢું। તો શું લખ્યું આપણે? આ મોઢું સિંહનું છે। ત્યાર પછી કયું ચિત્ર આપેલું છે આપણને? ઘોડો। તો ઘોડામાં કયું અંગ ન હતું? એના પગ। તો આપણે શું લખ્યું? આ પગ ઘોડાના છે। ત્યાર પછીનું ચિત્ર કયું હતું? ચિત્તો। તો ચિત્તામાં શું એનું ન હતું? પૂંછડી। તો આપણે એને શું કર્યું? પૂંછડીની સાથે જોઈન્ટ કર્યું અને વાક્ય શું લખ્યું? આ પૂંછડી ચિત્તાની છે। ત્યાર પછીનું ચિત્ર શેનું છે? વાંદરો। તો વાંદરામાં શું ન હતું? એનું મોઢું। તો આપણે શું કર્યું? એના મોઢા સાથે આપણે જોઈન્ટ કર્યું અને વાક્ય શું બનાવ્યું? આ મોઢું વાંદરાનું છે। ત્યાર પછીનું કયું ચિત્ર હતું? મગર। તો મગરમાં શું ન હતા? એના પગ। તો આપણે શું લખ્યું? આ પગ મગરના છે। ત્યાર પછીનો એક બીજો ટોપિક છે, એમાં શું છે સૂચના? કે પ્રાણી કે પક્ષીને તેના અવાજ સાથે જોડો। આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રાણી દર્શાવેલા છે અને બાજુમાં કેટલાક પક્ષીઓ દર્શાવેલા છે અને વચ્ચે તે કેવો અવાજ છે એમનો તે દર્શાવેલું છે। તો આપણે એ પ્રાણી અને પક્ષીને તેમના અવાજ સાથે આપણે જોડવાનું છે। તો પહેલાં આપણે ચિત્રો જાણી લઈએ। બિલાડી, ગધેડો, બકરી, કૂતરો, કોયલ, કાગડો, કૂકડો અને ચકલી। તો પહેલું ચિત્ર કયું છે? બિલાડી। તો બિલાડી કેવું બોલે? મિયાવ મિયાવ। કેવું બોલે? મિયાવ મિયાવ। તો આપણે શું કરીશું? એને જોડીશું। ત્યાર પછીનું ચિત્ર છે ગધેડો। કયું ચિત્ર છે? ગધેડો। તો ગધેડો કેવું બોલે? હોંચી હોંચી। કયું ચિત્ર છે? ગધેડો। તો ગધેડો કેવું બોલે? હોંચી હોંચી। તો આપણે શું કરીશું? એને અવાજ સાથે જોડીશું। ત્યાર પછીનું ચિત્ર છે બકરી। તો બકરી કેવું બોલે? બે બે। કેવું બોલે? બે બે। તો આપણે શું કરીશું? તેના અવાજ સાથે જોડીશું। ત્યાર પછીનું ચિત્ર છે કૂતરો। શેનું ચિત્ર છે? કૂતરો। તો કૂતરો કેવું બોલે? ભોં ભો। કેવું બોલે? ભોં ભો। તો આપણે શું કરીશું? એને અહીંયા આપણે જોડીશું। ત્યાર પછીનું આપણે જોઈએ પક્ષીઓ। તો પક્ષીઓમાં પહેલું ચિત્ર આપણને આપેલું છે કોયલ। તો કોયલ કેવું બોલે? કુહુ કુહુ। તો આપણે શું કરીશું? એને એના અવાજ સાથે જોડીશું। ત્યાર પછીનું ચિત્ર આપણને આપેલું છે કાગડો। તો કાગડો કેવું બોલે? કાકા। કેવું બોલે? કાકા। ત્યાર પછીનું ચિત્ર છે કૂકડો। તો કૂકડો કેવું બોલે? કૂકડે કૂક। કૂકડે કેવું બોલે? કૂકડે કૂક। ત્યાર પછીનું ચિત્ર શેનું આપેલું છે આપણને? ચકલી। શેનું ચિત્ર છે આપણને આપેલું? ચકલી। તો ચકલી કેવું બોલે? ચીંચી। કેવું બોલે? ચીંચી। તો આપણે શું કરીશું? તેના અવાજ સાથે જોડીશું એટલે ચકલી કેવું બોલે? ચીંચી। આપણે ફરીથી એક વખત એનું રિવિઝન કરી લઈએ। તો આ બિલાડી। તો બિલાડી કેવું બોલે? કેવું બોલે? મિયાવ મિયાવ। બિલાડી કેવું બોલે છે? મિયાવ મિયાવ। ત્યાર પછીનું ચિત્ર આપણને આપેલું હતું ગધેડો। તો ગધેડો કેવું બોલે? હોંચી હોંચી। કેવું બોલે ગધેડો? હોંચી હોંચી। ત્યાર પછીનું ચિત્ર છે બકરી। તો બકરી કેવું બોલે? બે બે। કેવું બોલે બકરી? બે બે। ત્યાર પછીનું ચિત્ર છે કૂતરો। તો કૂતરો કેવું બોલે? ભોં ભો। કેવું બોલે? ભોં ભો। ત્યાર પછીનું ચિત્ર છે પક્ષીનું। તો પક્ષી કેવું બોલે? આ પક્ષીનું ચિત્ર છે, એમાં કોયલ કેવું બોલે? કુહુ કુહુ। કેવું બોલે? કુહુ કુહુ। ત્યાર પછીનું ચિત્ર છે કાગડો। તો કાગડો કેવું બોલે? કા
काका। त्यार पछी कूकड़ो, तो कूकड़ो केवू बोले, कूकड़े कूक। अने त्यार पछी छे चकली, तो चकली केवू बोले, ची ची। ओके, थैंक यू।